યુવાન કોઈ યુવતીને જુએ એટલે પાણી પાણી અને યુવતી કોઈ યુવાનને જુઓ એટલે પાણી પાણી અનફોર્ચ્યુનેટલી આપણા સમાજની અંદર કોર્ટિંગ પીરિયડ દરમિયાન એકબીજા પાત્રો એકબીજાને વધુમાં વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે રિયાલિટીનો પ્રયાસ નથી કરતા અને આ પ્રભાવિત કરવાના પ્રયાસમાં એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે પછી બાવીસમી પછી ખબર પડે છે કે આગળ હતું એ હાળું બધું બનાવટી હતું રોજ નવું જીન્સનું પેન્ટને ટી શર્ટ પહેરીને આવતું હતું તો ભાઈ બંધનું હતું પોતાનું હતું જ નહીં દર ત્રણ દિવસે બાઇક બદલતો હતો એ તો કોકના લઈ આવતો હતો આના તો હતા જ નહીં અને આપણે હાળા એટલા બધા ગુજરાતી લોકો મજાના છીએ સાહેબ યુવાન કોઈ યુવતીને જોવે એટલે પાણી પાણી અને યુવતી કોઈ યુવાનને જો એટલે પાણી પાણી તને તને યંગ ગમે ગમે તો તો કે કે હા મને જ તમે સિલેક્ટ કરવાનું ને આમાંથી પિંક ગોતી દેતા ખબર ન હોય આ કોટિંગ પીરિયડમાં ન થવું જોઈએ એ હું વાત કરું છું ફોરેન કન્ટ્રીઝ ની અંદર લગ્નજીવન સારા નથી પણ સ્વસ્થ છે યાદ રાખજો તમે એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવશું એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવશું પણ બાળક નહીં હોય એ લોકો નક્કી કરી શકે કે બાળક હશે પણ આપણે લગ્ન નહીં કરીએ જો બહુ મોટી સમજ માગે સાહેબ આપણે દાણા મૈત્રી કરવાની છૂટ આપ્યા પછી એમાં નિષ્ફળ ગયેલી આઈટેમો છીએ આપણે એ સમજ નથી સીધી સાધી સાચી વાત તો કોટિંગ પીરિયડમાં શું વાત કરવી જોઈએ એકબીજાને જેવા છે તેવા ઓળખવાનો પ્રયાસ કરવો જેવા છે તેવા હું તો ખાદી પહેરવા ટેવાયેલો છું ખાદી પહેરવાનો છું તને મજા આવશે તો કે ખાદી સિવાય કોઈ દી કઈ પહેરશો જ નહીં તો કે ના ખાદીમાં હું બોલી ખાદી પહેરું છું તો ઠીક બહુ ઇસ્ત્રી કરવી પડે એવી ખાદી નથી પહેરતા ને તો કે ના તો વાંધો નહીં આ તો મેં સાદી વાત કરી પડ્યા પછી ખબર પડે હાડી ગાતો ખાદી વાળો નીકળ્યો અને આના તો ઇસ્ત્રીને કરી કરીને જિંદગી જાય આપણી હર્ડલ એ સ્પીડ બ્રેકર બને છે આ તો મેં નાની વાત કરી પણ તને જે ગમે છે એ બધું જ મને ગમે છે અને મને જે ગમે છે તને ગમવું જોઈએ આવી માન્યતાથી જો તમે પરણવા જવાના હો તો હજી તમારી પાસે થોડાક દિવસો છે એકબીજા સાથે કલાક બે કલાક બેસી લેજો મુકેશભાઈ ને લોકો બહુ મજાના માણસો જે વ્યવસ્થા કરી આપશે તમને તો શું ચર્ચા કરવી એમાં ચર્ચા એ કરવી કે મારી મા છે નાની હતી ત્યારથી મારા પિતા નથી મારી માને સાચવવી એ મારી જવાબદારી છે સામે દીકરો એમ કે મારે માં અને બાપ બંને છે તું ચિંતા ન કરતી તાત્કાલિક દીકરી કે મારી મા એ પિતા ગુમાવ્યા હોવાથી સ્વભાવ થોડોક વીસ ટકા ડિસ્ટર્બ થયેલો છે અત્યારથી કહી દો સાહેબ અત્યારથી વાત કરી દો એને એક્સેપ્ટ કરી લેવા દો આ બધું જ છ મહિના પછી ખબર પડે મને ખબર નહોતી આવું હશે તે મને કીધું નહોતું એટલે કે છે કે મેં તને પૂછ્યું નહોતું ના એ નહોતું એવું રહે એ જે ન રહે એને કોર્ટિંગ પીરિયડ કહેવાય છે આ કોર્ટિંગ પીરિયડમાં વાત કરો એકબીજાના કુટુંબની પૂરી ઓળખ આપો મારી બેન છે મારા કરતાં મોટી છે લગ્ન થયા નથી છોકરો એને પસંદ કરતો નથી એટલે સ્વભાવે થોડીક ચીડિયાવાળી થઈ ગઈ છે એટલે કોઈનું સુખ જોયું જતું નથી વાતે વાતે મેળા મારે છે તું ચિંતા ન કરતી હું તારી ભેગો છું દેટ ઇનફ

ઇતિહાસમાં આપણને જૂની વાતો ખરાબ શીખવેલી પણ સારું હતું બાજીરાવ પેશવા પહેલો અને બાજીરાવ પેશવા બીજો આપણે ભણીએ ત્યારે એમ દે કે એકના એક નામવાળા પહેલાં બીજા કેમ હું માનું છું કે લગ્ન વ્યવસ્થામાં કરવાની જરૂર છે કે પિતાશ્રી નંબર એક અને પિતાશ્રી નંબર બે આ સસરો નામ કાઢી નાખવાની જરૂર છે માતુશ્રી નંબર એક અને માતુશ્રી નંબર બે એમાં એ બેની ઉંમર જોઈ લેવું જો મારા સાસુ છે મારી મા કરતા મોટી હોય તો મોટા માતુશ્રી અને મારી મા એ નાની માતુશ્રી બે જણા આમ જ કે એટલે બેયને ખબર પડે કે માતુશ્રી એક્સેપ્ટ એઝ અ મધર નોટ એઝ અ સાસુ ઓર સસરા આ ખરાબ છે વિશેષણો ખૂબ ખરાબ છે પછી બીજો મુદ્દો કોટિંગ પીરિયડની વાતમાં લાંબુ નહીં કરું તમને મળે તો આવી વાત કરજો એક્સેપ્ટ ઇટ જેવા છે એવા એકબીજાને કહી દો બીજી વાત તમે જીવન કેમ જીવવા માગો છો એની થોડીક ચર્ચા કરો અડધો કલાક જીવન એટલે કેમ મને મોજો શું ગમે છે મને રસોઈ કેમ ભાવે છે મારે ત્યાં દાળમાં ગોળ નખાય છે કે નથી નખાતો ખટાશ કેટલી નખાય છે આવી ચર્ચા ક્યાંક ફરવા જાઓ ત્યારે બાઈક પાછળ બેઠા બેઠા કરી લેવી અછડતી વાત કાનમાં નાખી દેવી કેમ નાખી દેવી પછીના પ્રશ્નો ન થાય ત્રીજી વાત યાદ રાખજો આપણું કુટુંબ કેમ ડેવલપ થશે સાહેબ એક નદીના કાંઠે કે ન્યારી ડેમ પાસે જઈને કે આજી પાસે જઈને એકલા બેસીને બે જણા વાત કરો કે આપણે પરણીએ છીએ બાવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ એટલે લગભગ બે હજાર એકવીસ અથવા બાવીસ સુધી આપણે બે રહેશું ને એકબીજાને ઓળખશું એકબીજાના જેટલા ગમા અણગમા છે એને જાણીશું સ્વીકારીશું અને પછી ઈચ્છા થશે તો આપણા બે માંથી આપણે ત્રણ થઈશું મેક ઇટ ક્લિયર તમને એમ થાય કે આ તો ભદ્રાયુભાઈ બહુ એડવાન્સ વાત આવી થોડી વાતો કરવાની હોય આવે નથી કરતા એ જ બધા પછી છે આ બેટલા ગાયનેકોલોજીસ્ટ બેઠા એને પૂછજો પહેલી પ્રેગ્નન્સી માટે આવનારું કપલ હંમેશા એવું કહે છે કે અમને તો ખબર જ નથી કે કેમ થયું હવે આમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો સોનોગ્રાફી ઉપર બાન હોવા છતાં ધંધો ચાલે એનું કારણ ડોક્ટર નથી આપણી ભૂલ છે સાહેબ વી નોટ હેવ ધ ક્લેરિટી કદાચ દીકરી એમ કહી શકાય કે મારી ઉંમર અઠ્યાવીસ ની થઈ ગઈ છે હું મોટી થઈ ગઈ છું આપણે ચાર વર્ષ રાહ નહીં જોઈ શકીએ ઓકે બે વર્ષ પછી આપણે વિચારશું વી શેલ પ્લાન અવર ફેમિલી આફ્ટર ટુ ઇયર્સ મેક ઇટ વેરી ક્લિયર એક કિસ્સો એવો બન્યો સાહેબ દસ વર્ષ છોકરો ને છોકરી પ્રેમમાં રહ્યા દસ વર્ષ સુધી જ્ઞાતિ જુદી હતી મા બાપે વિદ્રોહ કરીને પરણાવ્યા દસ વર્ષ સુધી પ્રેમમાં રહેલું કપલ દોઢ વર્ષે છૂટાછાડા લીધા સામસામે સંમતિથી કોર્ટમાં કારણ શું છોકરીએ કીધું મને કોઈથી બાળકો ગમતા જ નથી અને એણે મારી પાસે બાળકની અપેક્ષા રાખી છે એ હું કરી જ ન શકું દસ વર્ષ સુધીના પ્રેમ સંબંધની અંદર હા હવે ક્યારે કોઈ બાળક જ નહીં જોયું હોય અને જોયું હોય માનો કે મારી પ્રેમિકા છે જોયું હોય બાળક જોઈને મોઢું મચકોડ્યું હોય તો મારે કેવું જોઈએ કાં ભાઈ તને બાળક અરે કંઈ વાંધો છે તો એને એ ટાણે કહેવાનું જરૂર મને બાળક ગમતા નથી તો એને મારે પૂછી લેવું જોઈએ કે તો આપણે બાળક હશે કે નહીં હોય કે આપણે આમનામ બે જ જણા જેમ રમવાનું છે તો કે નહીં હોય તો કે ના મને જોશે તો ડિસાઈડ વેઇટ સાહેબ તમને હળવી વાત લાગે છે પણ બહુ ગંભીર બાબત છે